રાજકોટ જિલ્લા અને તેના જેતપુર તાલુકામાં ચોરોએ હાહાકાર મચાવ્યો છે. ક્યારેક મોટરસાયકલની ચોરી, તો ક્યારેક મોંઘા વાયરોની ચોરી, તો ક્યાંક રેક કરી ઘરફોડી. પોલીસે ચોરોને પકડવા માટે ધંધે લાગ્યા હતા અને એવામાં જેતપુર તાલુકા પોલીસે એક સફળતા મેળવી અને એક સાથે 5 ચોરને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. જૂનાગઢ જિલ્લાના અલગ અલગ ગામમાં અને રાજકોટના જેતપુર તાલુકાના ગામના 5 શખ્સો એકઠા થઈને એક ગેંગ બનાવી અને શરૂ થયો ચોરીનો સિલસિલો, જેમાં જૂનાગઢમાં જ રહેતો ભરત વડદોરિયા, જે માત્ર 28 વર્ષનો છે, તેણે તેના મોટા ભાઈ ધીરુને પણ સાથે લીધો. જ્યારે અન્ય તેના સાથી મિત્રો બીજા બેને, કે જેઓ પણ જૂનાગઢના રહેવાસી હતા, એવા વનાકુવા વડદોરિયા ઉંમર 40 અને સુરેશ બચ્ચુ વાઘેલિયા ઉંમર 26 અને જેતપુર તાલુકાના જેતલસર ગામનો રહેવાસી મનસુખ બચ્ચુ મુંડરિયા ઉંમર 40, આ 5 લોકો ભેગા થયા અને આસપાસના જિલ્લામાં ચોરીને અંજામ આપવા લાગ્યા. આ ચોર ટોળકીએ અમરેલી જિલ્લો, જૂનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો એમ આ 3 જિલ્લાના કોઈ પણ ગામ અને શહેરને નિશાન બનાવતા અને કઈ પણ વસ્તુની ચોરી કરતા હતા, જેમાં મોટરસાયકલ મુખ્ય રહેતા હતા. જે મુજબ તેઓએ ભેગા મળીને 5 સ્પ્લેન્ડર મોટરસાયકલ અને 1 બજાજની પ્લેટિનિયા મોટરસાયકલની ચોરી કરી નાખી હતી. જો બીજું કંઈ ના મળે તો તે હાથમાં આવે તે ચોરી કરી લેતા, જેમાં તેઓએ કોપરના ઇલેક્ટ્રિક વાયરની પણ ચોરી કરી લેતા, જેમાં 57 કિલો જેટલા ચોરી લીધા હતા. આ ચોરોની મોડસ ઓપરેન્ડ પણ ખાસ હતી. પ્રથમ કોઈ પણ 2 વ્યક્તિ જ્યાં ચોરી કરવાની હોય ત્યાં રેકી કરતા અને એરિયાની સંપૂર્ણ માહિતી ભેગી કરતા, ત્યારબાદ મોકો જોઈને ચોરી કરતા. ચોરેલ મોટરસાયકલને તેઓ જેતપુર તાલુકાના અકડા ગામમાં, કે જ્યાં વાડીમાં સુરેશ બચ્ચુ કામ કરતો હતો, ત્યાંના વાડીના કૂવામાં નાખી છુપાવી દેતા અને ત્યારબાદ મોટરસાયકલના પૂર્જા અલગ અલગ કરીને વેચતા અને જે પૈસા મળતા તેમાંથી મોજ શોખ અને પોતાની જરૂરિયાતો પૂરી કરતા હતા. હાલ તો આ 5 ચોર પોલીસની કસ્ટડીમાં છે, જેને લઈને હાલ તો આ વિસ્તારમાં શાંતિ છે, પરંતુ હવે એ જોવા રહ્યું કે આ શાંતિ ક્યાં સુધી રહેશે. નરેશ પૂછી લે, સાહેબ કેટલી ચોરી છે અને કેટલા આરોપીને ધરપકડ? આજે અહીંયા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 બાઇક ચોરીનો ડિટેક્શન થયો અને 2 કેબલ વાયર ચોરીનો. એમાં જો બધા 5 આરોપી છે, એ 5-5 જો છે એમાં 3 જૂનાગઢના રહેવાસી છે, 1 જસદણ તાલુકાનો અને 1 જો છે અમરેલી બાજુનો, જૂનાગઢની ઝૂંપડામાં રહેવાનો. ટોટલ 5 આરોપી છે. એમાં એ જો આરોપી છે એમાં 6 જો બાઇક છે, એમાં 5 સ્પ્લેન્ડર બાઇક છે અને 1 પ્લેટિના છે. એમનો બેસિક એમો હતો કે જાહેર જગ્યાથી ચોરી કરવાની ટેવવાળા છે અને કેબલ વાયર ચોરી પણ 1 જેતપુર તાલુકા અને 1 જૂના ભેસાણ પોલીસ સ્ટેશનની છે. મોટરસાયકલ ચોરી કર્યા બાદ એમાં જ્યારે પોલીસને બાતમી મળી કે એમની લોકેશનની આધારે પોલીસને જ્યારે બાતમી મળી, તો 3 મોટરસાયકલ તો એમને પાસે જ હતી ચોરીની અને બીજી જો 3 છે એ પછી જ્યારે પૂછપરછ મેં એ લોકો પાસેથી નીકળી અને એમાં 6-6માંથી 1 મોટરસાયકલ જો છે એમના પાર્ટ્સ પણ એ વિખેરી દીધા હતા. એ મોટરસાયકલના પાર્ટ જો છે એક જાહેર કૂવામાંથી રિકવર કર્યા. ચોરી કરવાનો તો એ લોકોનો જો કારણ જો છે, મતલબ કોઈ એમને ગુજારા માટે અને એ લોકો એમના પાર્ટ જ્યારે વેચાણ કરતા તો એ લોકોને પૈસા એમને મળી જતા. એમાં જો હું તમને બતાવ્યું કે જાહેર જગ્યાથી એ લોકો ચોરી કરતા અને રાત્રિના ટાઈમમાં ખાસ કરીને એ લોકો ચોરી કરતા. અગાઉ આ લોકો ચોરીમાં પકડાઈ ગયા છે? નહીં, અગાઉ એ લોકો ચોરીમાં નથી પકડાયા કોઈ જગ્યાએ. સુરેશ બાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.